મેડમ સેલિબ્રેશનની બધી તૈયારી થઈ ગઈ છે. પ્લીઝ કટ ધ કેક એન્ડ ટેક વિશ. શું વિશ કરું? વોટએવર. ઓકે. હેપી એનિવર્સરી ટુ યુ. હેપી એનિવર્સરી ટુ યુ ઓલસો. થેન્ક યુ. Here's your drink. Cheers. Cheers. મને એમ કે શું વિશ કર્યું? એ જ કે દર વર્ષે આપણે અહીં આમ મળીએ. એ તારો આઈડિયા સારો હતો. કયો? દર વર્ષે અહીં મળવાનો? ના, બે માંથી એક કે ના મનમાં આઈડિયા નતો. આ તો શું છે, સંજોગોથી વાર્ષિક મિલન શરૂ થયા છે. બાકી બે વર્ષ પહેલા જયારે હું મુંબઈ આવી હતી ને ત્યારે મને આશા જ નહોતી કે તું મને અહીં મળશે. ખરું પૂછું તો મને એમ હતું કે તું નહીં આવે, કારણ કે હું માનતો હતો કે તને અહીંયા સુધી પાછી ખેંચી લાવવા જેવું મારામાં કોઈ આકર્ષણ જ નથી. કયો ડ્રિંક છે? શેમ્પેન. વાવ, આજકાલ ફેશનમાં લાગે છે. પ્રેમીઓમાં તો ખાસ. યુ નો વોટ, મને લાગે છે પેલા ઉસ્માને આપણા ઉપર વેમ આવી ગયો છે. અરે આપણે આખી રાત સાથે ગાડીએ પછી વેમ તો આવે જ ને. મારે પાછું એ તો બેરર ને જમાનાનો ખાધેલ સમજી જ ગયો છે. સમજી નહીં, જાણી ગયો છે. હ, શું જુએ છે? મારા છુટ્ટા વાળ તને નથી ગમતા ને? એટલે પહેલા પણ કહું છું ડાર્લિંગ, મને તારા વાળ બહુ ગમે છે. પણ મારા પ્રિન્સિપલ પતિને અંબોળો બહુ ગમે. છુટ્ટા વાળ રાખીને ફરતી હોય ને તો જાણે કપડાં કાઢીને ફરતી હોય ને એવું એને લાગતું હોય છે. કેમ છે, કેમ તારો પ્રિન્સિપાલ અને સ્કૂલ કેમ ચાલે છે? સ્કૂલ તો સરસ ચાલે છે, પણ હવે ટ્રસ્ટીઓને લોભ જાગ્યો છે. ફી વધારીને નફો કરીને હવે લોકો કોલેજ શરૂ કરવા માંગે છે. એમાં ખોટું શું છે? મારા ગાંધીવાદી પતિ ફી વધારવાની વિરુદ્ધમાં છે કે શિક્ષણમાં નફો. અરે શિક્ષણ વિના મૂલ્ય આપવાનો આદર્શ હોવો જોઈએ. ફી ઘટાડવાને બદલે ફી વધારો. બેડ, વેરી બેડ, વેરી બેડ. કેમ ચાલે છે તારું કવિતા લેખન? યુ નો વોટ, કુમાર મેગેઝિનમાં વર્ષનું સર્વશ્રેષ્ઠ કાવ્યનું મને પારિતોષિક મળ્યું છે. ઇઝ ઇટ? યસ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એ ચલ હવે તારી વાત કર. કેમ છે તારી કોકી? બિઝી બિઝી બિઝી. શેમા શેમા શેમા? મેં ઘર બદલાવ્યું. હા, મોટો ફ્લેટ લીધો. હવે કોકીને બસ રાત દિવસ ડેકોરેશનનો ચટકો લાગ્યો છે. ઓહો, એવો ચટકો લાગ્યો છે કે ફ્લેટ પ્રમાણે, ફ્લેટના ડેકોર પ્રમાણે અમારા લોકોએ કપડા પહેરવાના, એને સૂટ પહેરવાના, એવું બધું યુઝ કરી. અમે બહાર ફરવા પણ જઈએ ને તો ડેકોરેશન માટે શું લવું શું લવું એને માટેની આંખો બધું ખોજતી હોય છે. કલકત્તાના ગુજરાતી સમાજમાં પોતાનો વટ પડે, મોભો પડે એની એને એવી ખેલછા જાગી છે કે કાલે ઉઠીને જો મરી જાઉં ને તો મારા મરદા ઉપર ચાદર ચડાવવાની હોય ને એ પણ ફ્લેટના મેચિંગ ચડાવશે. શું બકવાસ કરે છે તું? આ કોકીની ખરાબ વાત હતી. આપણે નક્કી કર્યું તું ને જ્યારે મળશું ત્યારે આપણા પાર્ટનરની ખરાબ વાત એક સારી વાત કહેશું. આ કોકીની ખરાબ વાત. હા ચલ હવે બીજી શું નવા જૂની છે? મને બેબી આવી. તને? એટલે કોકીને. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ફોટો લાવ્યો છે? હા, તો જ કે તું પૂછશે. આ, અરે વાહ, કેવી ઢીંગલી જેવી લાગે છે. મને પણ છે ને છોકરાઓ બહુ વાલા છે, પણ જન્મ આપવા જેટલા નહીં. કદાચ આ પાકટ ઉંમરની નિશાની હશે. બની શકે છે. અને આ તારા પતિને આપજે. મારો ફ્રેન્ડ લાવ્યો તો ઇમ્પોર્ટેડ છે. એ એકાઉન્ટન્ટ, જરા તો હિસાબ પાકો રાખો. ગાંધીવાદી તે સિગરેટ પીતો છે, મારો દિવ્યાંગ તો ચા પણ પીતો નથી. અને કદાચ એ સિગરેટ પીતો પણ હોત તો એને શું કહેતા લઈ જઈને કે યોગાશ્રમમાંથી ગુરુજીએ પ્રેઝન્ટ મોકલાવી છે.
ચલા ભાઈ કે કેમ છે તારા છોકરાઓ? તારો તારો અનિકેત કેમ છે? બહુ તોફાની છે. સ્કૂલમાં છે એને કંઈક પિકનિક ઉપર એસે લખવા માટે આપ્યો હતો, તો ભાઈએ કોઈ છોકરી સાથે અડપલું કર્યું હતું અને પેલી છોકરીએ પણ કંઈક છમકલું કર્યું હતું, એ બધું ઢસડી માર્યું હતું. હા બાપ ભેટ. પછી પછી શું, પ્રિન્સિપાલનો કડકમાં કડક લેટર આવ્યો. અમે બધાએ જઈને માફી માંગી ત્યારે માન છોકરાને પાછો લીધો. તને તારો છોકરો બહુ વાલો છે ને? હા પણ બહુ શેતાની છે. તે તું ક્યાં નથી? તું તો છુપો રુસ્તમ છે, છુપો રુસ્તમ. કબૂલ કર. કરું છું, કબૂલ કરું છું, પણ હોશિયાર પણ એટલો છે. ઓહો, આ તમે કયા લાભાર્થે કર્યું? આપણા લાભાર્થે? અરે ભાઈ, જેમ કંજૂસ માણસ પોતાના પૈસા ગણે એમ વર્ષમાં માત્ર એક વખત મળતા આ 24 કલાકની સહજીવનની દરેક ક્ષણ હું ગણું છું, માણું છું. આ દિવસ રાત, આ એકમાત્ર દિવસ રાત એવો હોય છે કે જેમાં ન કોઈ ફિકર, ન કોઈ ચિંતા, ન કોઈ જવાબદારી, બસ તું અને હું. એને એ માટે હું તારો આભારી છું. થેન્ક યુ વેરી મચ. રંગમાં ભંગ. હેલો, કમલકાંત દિવાનિયા, કોલ ફ્રોમ કેલકટા. યા, પ્લીઝ પુટ મી ઓન. કોઈ ઉપાધિ ન હોય તો સારું. રિલેક્સ. હા કોકી, બોલ, શું થયું? ઉલ્કા વાત કરવા માંગે છે. હા પાપેન, મારી દીકરી. હા ચુનુમુનુ, શું થયું મારા બિત્ત? હા દીકા, અલુલિમ પલી ગયો, દાંત પલી ગયો. ઓહો, દાંત પેટમાં પલી ગયો? લાલવાનું નહીં બેટા, કઈ ન થાય બેટા. દાંત પેટમાં પડી જાય તો કઈ ન, પેટમાં દાંતનું ઝાડ નહીં ઉગે બેટા. ના બેટા, ના લાલવાનું નહીં બેટા. હું મમ્મીને કહું છું, તને ડૉક્ટર પાસે લઈ જશે. હા આવીશ બેટા, બહુ જલ્દી, કામ પતી જાય એટલે આવી જઈશ. મમ્મીને આ બેટા. અરે શું કોકી તું પણ, અરે દાંત પડી ગયો તો અહીંયા તારે ફોન કરવાનો હોય. તને ખબર નથી પેટમાં દાંત પડી જાય તો શું કરવાનું? અરે પણ તો માણસ ફેમિલી ડોક્ટરને ફોન કરે કે એસટીડી કરે. ચાલો ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. એક કામ કર ને, એક જુલાબ આપી દે અને તું પણ લઈ લે. સાંભળ્યું? સાંભળ્યું? હા દીકરી, દાંત ગળી ગઈ. અને માં ગભરાઈ ગઈ ને, તું અપસેટ થઈ ગયો. હોય હવે તો કમલ, શું છે, દીકરીનો દાંત હલે ને તો બાપનું જડબું દુખવા આવે. દાંત માટે અપસેટ નથી થયો. તો સાચું પૂછો તો એનો અવાજ સાંભળી મને આનંદ થવો જોઈતો હતો, પણ અત્યારે તારા પ્રેમમાં એટલો ગળાડૂબ છું કે મને થયું કે આ ફોન જલ્દી પતે તો સારું. બસ આ વિચાર મને મગજમાં આવ્યો ને મારો આત્મા મને કરડવા માંડ્યો. કરડે. તને તારો આત્મા કરડતો નથી. અરે ઘણી વાર કરડે, ઘણી વાર ડંખે, તો ઘણી વાર ચટકા ભરે લાલ કીડીની જેમ. તે કોઈ દિવસ મને કહ્યું નથી. શું છે, હું મારી આત્માને મારી રીતે સંભાળી લઉં છું. કેવી રીતે? આત્મા સાથે તો ખાનગીમાં જ પટાવટ કરી લેવી જોઈએ. મને લાગે છે કે પુરુષો કરતા સ્ત્રી વધારે જાડી ચામડીની હોય છે. લે, મને લાગે છે તને આની જરૂર છે. રિયલી? ના ખરેખર, સ્ત્રી એટલે જગદંબા, શક્તિનો અવતાર. એટલે તું કહેવા શું માંગે છે? સ્ત્રી પાપ કરે એ પણ પવિત્રતા સાથે, તું તો પાછી યોગાશ્રમમાં જઈને શુદ્ધ થઈ જશે. હવે તેનું શું છે? મારે મારા પાપ ધોવા ક્યાં જવું? યુ નો, જે ઘડીએ મારી દીકરીએ મારી ચુન્નુ મુન્ને મને કોઈ કોઈનો દાંત પેટમાં પડી ગયો, ત્યારથી મારી તો બસ હાથડી કકડવા માંડી છે. જો કમલ, આમ તો મારે બે છોકરાઓ છે. હું એમ નથી કહેતો કે તું મારી વાત સમજતી નથી, તું સમજે છે, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તારા કરતા મને આ પાપનો ભાર વધારે લાગે છે. અત્યારે તું શું કરવા માંગે છે? આપણા બંનેમાંથી કોને વધારે ડંખે છે એની તારે અત્યારે હરીફાઈ ગોઠવી છે? અને આ કરવાથી શું થશે? આનો બધાનો ઉકેલ આવી જશે એમ? મને સમજાવતું નથી, મારે શું કરવું જોઈએ? કઈ નહીં, બસ હવે આ ચર્ચા બંધ કરીએ, એટલે એની મેળે તારો બધો દુખાવો છે ને બેસી જશે. હા, આ મારી ચુન્નુ મુનુનો અવાજ સાંભળ્યા પછી પણ. જો કે તારી વાત સાચી છે માલા, આપણે વિચાર જ નહીં કરવાનો આ બાબતમાં, બસ ભૂલી જવાનું બધું. એ શું વેલા વેળા, વર્ષમાં 364 દિવસ એક જવાબદાર બાપ અને એક સમજદાર પતિ પોતાની ડ્યુટી કરે છે ને, તો એક 24 કલાક, વર્ષમાં એક 24 કલાક એક
માણસ કુવારો થઈને પોતાની જિંદગી પોતાની રીતે જીવે એમાં શું પહાડ ઉપર નીચે થઈ જવાનું છે. યુ આર રાઈટ, આપણે કંઈ ધ્યાન દેવાની જરૂર નથી. ચાલ તું એક કામ કર, તું તારા દિવ્યાંગની વાત કર.